समस्त विद्यार्थी मित्रों नवस कुलगुरु पेड़ासुती विद्यालय द्वारा हूं डॉक्टर सोना लक्ष्मण हार्दिक स्वागत करू छु। આપણે આજે ઇંગ્લિશ ની અંદર યુથ થી એક્સ સુધીની એબીસીડી કેવી રીતે લખાય અને બાકી કેવી રીતના કરવાનું છે સ્પેલિંગ પાકા કરવો અને એને એબીસીડી ને ઇંગ્લિશ ફ્રેમવર્ક ની અંદર લખવાની છે મતલબ ગૂંથવાની પછી જે તમને અહીંયા ચિત્ર આપ્યા છે એની અંદર તમારે સુંદર એવા રંગ ગૂંથવાના છે અને અક્ષરો પણ તમારે ગૂંથવાના રહેશે। તો સૌ પ્રથમ યુ યુ ફોર અર્ન યુ આર એન અર્ન એટલે કુંભ ત્યારબાદ છે V for when V A N when એટલે when ત્યારબાદ છે W for watch W A T C H watch એટલે ઘડિયાળ જે આપણે ઘડિયાળ કાંટા ઘડિયાળ કહીએ છીએ પછી X for X-ray X R A Y X-ray એટલે ક્ષકિરણો જે આપણે X-ray રિપોર્ટ કરાવીએ છીએ ને એ X-ray। હવે આપણે આગળ આપણે ઇંગ્લિશ ગ્રામર ની બુક ની અંદર આ રીતના એબીસીડી ના જે અક્ષરો આપેલા છે એને વ્યવસ્થિત પણે ગૂંથીશું યુ ત્યારબાદ વી ડબલ્યુ પછી છે એક્સ। હવે ત્યારબાદ લખણ કર્યા બાદ આપણે ફોર લાઈન ની બુક ની અંદર સ્પેલિંગ લખવાના છે અને પાકા કરવાના છે। તો હવે આપણે યુ નો સ્પેલિંગ લખીએ યુ ફોર અર્ન યુ આર એન અર્ન એટલે કુંભ ત્યારબાદ છે બીજો સ્પેલિંગ વી ફોર વેન તો વી એ એન વેન એટલે વેન ત્યારબાદ ડબલ્યુ ફોર વોચ તો ડબલ્યુ A T C H watch એટલે ઘડિયાળ ત્યારબાદ છે X for X-ray X R A Y X-ray એટલે ક્ષકિરણ स्पेलिंग। थैंक यू।